આ બધાને પ્રશ્નો થયા એટલે આ લોકો મહાન થયા. ફરી ફરીને યાદ કરાવું છું, પ્રશ્નમાંથી એને ફેલિયર અને ફેલિયરને પચાવ્યું. અને ફેલિયર વગર સાંઈરામ દવે જિંદગીમાં પહેલો કાર્યક્રમ આપ્યો હોય અને લોકો એમ ગોડી હોલ ભરાઈ જાય એમ તમે માનો છો? આટલી બધી તાલીઓ પડવા માંડે તરતો જ. મારી પહેલી કેસેટ સાહેબ અમિતાભ બચ્ચનની 7 ફિલ્મો ફેઈ ગઈ છે, જો કોઈને યાદ હોય તો. અમિતાભ બચ્ચનની 7 નોન સ્ટોપ ફેલિયર આવે, પછી જંજીર નામની ફિલ્મ આવે જો યાદ હોય તો. અને પ્રાણ સાથે એનો સંવાદ, અમિતાભ બચ્ચન સુપરસ્ટાર બને. એ અમિતાભ બચ્ચન અલ્હાબાદના આકાશવાણીના રેલવે ઇન્ટરવ્યુમાં જાય અને એક એન્કર તરીકેનો ઇન્ટરવ્યુ હોય, સામાન્ય એન્કર 1100 રૂપિયાની જે એડોક નોકરી આપવામાં આવે છે ને અત્યારે આકાશવાણીમાં એન્કર તરીકેની, એ નોકરી માટે એ પોતે એપ્લાય કરે. અને સાહેબ એન્કરના ઇન્ટરવ્યુમાં અલ્હાબાદ આકાશવાણી રેડિયો સ્ટેશન ઉપરથી માણસને ફેલ કરવામાં આવે કે આવો ઘેરો અને ઘોઘરો અવાજ ન ચાલે, મિસ્ટર બચ્ચન ગેટ આઉટ. અને ત્યારે અલ્હાબાદની આકાશવાણી સ્ટેશનની બહાર અડધી ચા પીતા પીતા આંખમાંથી આહુડા નીકળી જાય કે હરિવંશભાઈ બચ્ચન જેના નામે આખા હિન્દુસ્તાન મધુશાલા ઉપર વાહવા કરે છે એનો છોકરો સાલો રેડિયો સ્ટેશનના એન્કરના ઇન્ટરવ્યુમાં ફેલ થાય છે. એ ચા પીતા પીતા પોતાની જાત સાથે કમિટમેન્ટ કરે કે દોસ્ત હવે તો આખી દુનિયા ઊંધી જતી નોકરી નાખું, જો એમ કહે ગામ કે આ હરિવંશભાઈ બચ્ચન કોણ, તો કે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો બાપ. એક લીટીનો કાર્યક્રમ યાદ રાખજો કે બર્નિંગ ડિઝાયર તમારી અંદર નહીં આવે ત્યાં સુધી તમે માત્ર કેટરિંગમાં. અહીં જેટલી પણ દીકરીઓ બેઠી છે કહી દઉં કે તમારા કરતા વધારે સ્વરૂપવાન છોકરીઓ કેટરિંગમાં સર્વિસ કરી રહી છે બોસ. જેટલા સિક્સ પેક બોડી બનાવવા માટે મથી રહ્યા છો યાદ રાખજો કે મારા કેટલાય પ્રોગ્રામમાં સિક્સ પેક બોડી બિલ્ડરો મારી સાથે સિક્યોરિટીમાં ઉભા હોય છે. ફરી ફરીને યાદ કરાવું છું કે સિક્સ પેક બોડી નહીં, સિક્સ પેક બ્રેઇન બનાવો. સિક્સ પેક બ્રેઇન બનાવો સાહેબ, આખી દુનિયા તમારી વાહે. તમે રણમાં જશો ને ત્યાં દોડતો દોડતા આવશે સાહેબ, એક એક એપોઇન્ટમેન્ટ આપો ને એક વાર મળી જાઓ ને. મુદ્દો એટલો છે કે તમે એમ માનતા હો કે તમે બહુ ઇન્ટેલિજન્ટ છો અને જો આપણે તો બસ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છીએ, આવું જો અત્યારે તમે માની લીધું હોય અને તમે કાંઈ સ્વીકારવા તૈયાર ન હો, તમને પ્રશ્ન થતો ન હોય, તમને તમારા ગુરુજનોનો રિસ્પેક્ટ ન હોય, તમને તમારા સંબંધોનો રિસ્પેક્ટ ન હોય, તો ફરી ફરીને કહું છું કે વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી કાંઈ તમને મળવાનું નથી. એમ એ છે ને અરીસાને કિસ કરવા જેવી વાત છે. આ અરીસાને હારે ગમે એટલા ચુંબનો કરશો કઈ ફેર સાહેબ, એના કરતા તમારા મિત્રો બનાવ્યા હશે તો ઈ તમને લાઈફમાં યાદ રાખશે. તમારા ગુરુજનોના હૃદયમાં તમે સ્થાન મેળવ્યું હશે ને તો સાહેબ આ કોલેજમાંથી તમે જયારે બારા પડશો 5-25-50 વર્ષ પછી મેહુલ ભાઈ કે તમારા ગુરુજનો આમ કોલર ઊંચો કરી શકવો જોઈએ કે આ ફલાણો સીઈઓ છે ને કંપનીનો એ અમારી કોલેજનો વિદ્યાર્થી છે અને આ મંચ ઉપર તમે ઉભા હો. મોટિવેશનલ ટ્રેનર તરીકે તમારા માટે તમારો રોલ મોડલ તમે. અને હું તો એટલું કહું કાયમને માટે કે તમારે તમારા કાંઈ ન કરવું હોય લાઈફમાં એટલું યાદ રાખવું કે ફ્યુચરમાં તમારા બધાના લગ્ન ભગવાન કરે તાણાહાર થઈ જાય, તાણાહાર ગોઠવાઈ જાય, જો પછી આમાં લક્ઝરી બસની અપેક્ષામાં સાદી બસ એ ઉપડી જાય છે. આ સમજાય તો તમને. આહા, કારણ કે ઘણા નથી ઓલા 42-42 વરલગી કન્યા જોવા જતા. ગામે ગામ લગભગ ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા. આપણે એને પૂછીએ ને, એક ભાઈ તો કન્યા જોવા ગયો તો કન્યાએ બરાબર પૂછ્યું કે તમારે કઈ પૂછવું હોય તો મને પૂછો. તો છોકરો કે ના મારે કઈ કે ના કઈ પૂછવું હોય તો પૂછો. તો છોકરાએ હિંમત રાખીને પૂછ્યું કે તમે તમે કેટલા ભાઈ બહેન છો? બેન છોકરી હળવે દિન જવાબ આપ્યો કે અત્યાર સુધી 2 હતા હવે 3 થયા. વીરા રક્ષાબંધને મળશું હવે ભાઈ. મુદ્દા ફરી ફરીને હસતા હસતા હું યાદ, સક્સેસ ઇઝ કમિંગ ફ્રોમ ધ એક્સપિરિયન્સ એન્ડ એક્સપિરિયન્સ ઇઝ કમિંગ ફ્રોમ ધ બેડ એક્સપિરિયન્સ. આજુબાજુ જેટલી વસ્તુ જોઈ રહ્યા છો એ કોઈની પણ બર્નિંગ ડિઝાયરનું કારણ છે, પરિણામ છે. બર્નિંગ ડિઝાયર તમારી અંદર એકવાર જન્માવો, એકવાર વાવી દો. તમારે જે થવું છે, સુરત જવું હોય તો પોરબંદરની બસમાં ન બેસાય, આવો ક્લિયર કાઢવા છે. કોઈ દી આવે પોરબંદરની બસમાં બેસવાનું, સુરત કોઈ દી આવવું નથી, આવવાનું નથી, ક્લિયર કાઢવા. યાદ રાખો એમ સપના છે ને, અબ્દુલ કલામે બહુ સરસ વાત કીધેલી, સપના નથી જે તમારી નિંદરમાં તમને આવે છે, સપના તો એને કહેવાય કે જે તમારી નિંદર હરામ કરી નાખે સાહેબ. પણ સપનાને સાચા કરવા માટે સમયસર જાગવું ફરજિયાત છે. નકરો હું તો રહ્યો આપણે એકદી મર્સિડીઝ લેવી એમ ન આવે, ગેસ વાળી ફિયાટે વહી જાય.
એના માટેનું કામ તો તમારે ચાલુ રાખવું પડે ને, પુરુષાર્થ તો ચાલુ રાખવું પડે ને. કઠણા એ જ આપણી કે આપણે બધું આપણને કોઈ મેજિક સ્ટિક થી મળી જાય, કોઈ 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 ચમત્કાર આપણી ઉપર થાય. અરે સાહેબ હું તો કહું છું, બહુ તમને જયારે બહાર નીકળો ને કોલેજ માંથી, ત્યારે જે નાની મોટી નોકરી મળે ને ત્યાં એ તરત જ સ્વીકારી લેજો. 50,000 ની નોકરી મળે તો જ આપણે ચડવું છે, આવા વેમમાં ન રહેતા 5,000 થી શરૂ થશો ને તો ગેરંટી 5,00,000 ની નોકરી તમારા પગમાં આવશે. અને સૌથી મોટી વાત એ થશે કે 5,000 થી 5,00,000 સુધીની યાત્રા તમે કરશો ને, સાલી લાઈફમાં તમને પૈસાની કિંમત રહેશે. અને આ વાત અમેરિકામાં, લંડનમાં ખૂબ વિદેશમાં ફેરવો છું એટલે મેં જોયું છે. આપણા માટે ફોરેનની સંસ્કૃતિ એટલે મોટા આ આપણે બહાર આવું, આપણને કેપ્સ ગૌરવ હોવું જોઈએ. મને પણ છે કે ભારતની સંસ્કૃતિ જેવી સંસ્કૃતિ નથી, પણ અમેરિકામાંથી શીખવા જેવી વાતો આપણે નથી શીખી. મેહુલભાઈ, 16 વર્ષની દીકરી થાય કે 16 વર્ષનો દીકરો થાય એટલે મા બાપ અમેરિકાની અંદર કે યુરોપની અંદર કે ધોળિયાઓ એને સ્વીટ 16ની પાર્ટી આપી દે. જેમ બર્થડે પાર્ટી હોય, જેમ એનિવર્સરીની પાર્ટી હોય, એમ એના ફ્રેન્ડ્સને એના ફેમિલી મેમ્બર્સને બોલાવી અને છોકરી કે છોકરાને સ્વીટ 16ની પાર્ટી આપે જાહેરમાં કે 16મું વર્ષ બેસી ગયું છે બેટા, બધા એને એપ્રિશિએટ કરે. અને પછી એને બાપને એની મા એમ કહી દે કે બેટા નાવ યુ આર ફ્રી, હવે તારે જેની સાથે જીવન જીવવું હોય એની સાથે જીવ, તારે જ્યાં નોકરી કરવી હોય અહીંયા કરજે, તારે જ્યાં કામ કરવું હોય અહીંયા કરજે. હવે તારે આ ઘરમાં રહેવું હશે તો તારે લાઇટ બિલ શેર કરવું પડશે, તારે દૂધના પૈસા આપવા પડશે, તારે ઘરના રેન્ટમાં શેરિંગ કરવું પડશે. અને સાહેબ ઈ છોકરી કે છોકરો હાર્ડલી 1 વર્ષ માંડ એ એક લગભગ તો 14 વર્ષે એ સેટ થઈ ગયો હોય કે ક્યાંક નોકરી કરતો હોય એટલે બિલ ગેટ્સનો છોકરો છાપામાં નાખવા જાય સવારમાં 2 કલાકનું કામ કરે. અને મારા ને તમારા બાપા બિલ ગેટ્સ નથી ને, યસ ઓર નો? પણ સાહેબ નાનકડું કામ કરવામાં આવ્યો, આમાં સમજી ગયા ને ક્યાં ક્યાં ડાયલોગ હોય. એટલે ભાઈ બિલ ગેટ્સ નો છોકરો એમ, હું એક ઘરે જઈને આવ્યો, પિનાકીન પાઠક નામનો એક માણસ જે અમારો ઓમકારાનો ઓર્ગેનાઇઝર અને બહુ મજાનો માણસ, આખા અમેરિકામાં ગ્રેનાઇટ ની બહુ મોટા, હું ફેક્ટ કહી રહ્યો છું, મારી પાસે કિસ્સાઓ છે ને એ બહુ ઐતિહાસિક નથી. 1800 વર્ષ પહેલા આમ બન્યું, મારી પાસે બહુ લાયક, કારણ કે મને ખબર છે કે આજના યુથ ને 200 વર્ષ પહેલા હું ઘટના ઘટી હતી એમાં બહુ રસ નથી. અત્યારે શું બની રહ્યું તમે કોઈને મળ્યા હોય તો કે, હું એવા 2-3 પાત્રોની વાત તમારી સાથે શેર કરી રહ્યો છું. પિનાકીન પાઠક, કરોડોનો આસામી, અમારો મેઇન પ્રમોટર, અને હવેલી જેવો બંગલો છે, 500 એકરમાં લગભગ હશે. એ બંગલામાં અમારો જમણવાર હતો એટલે જમવા, અને આખા વર્લ્ડનું ગ્રેનાઇટ એના ઘરમાં હતું. મેહુલભાઈ, અને બંગલો જોઈને આમ ચકાચોન આંખો થઈ જાય, વાહ દોસ્ત. અને પિનાકીનભાઈને મેં વાત કરી, મેં કીધું તમે આમાં કેટલા જણા? મને હું ને મારી વાઈફ. તો મેં કીધું દીકરો? એટલે એને જરાક પોઝ લીધો, એટલે મેં કીધું સોરી, મેં કઈ ખોટું કઈ ખબર નથી હોતી. ઘણી બધી વાર દીકરો નો એને કયામાં હોય ને મારાથી પૂછાય. મને કીધા ના, મારો દીકરો મારી સાથે જ છે, પણ એ સામે 90 એકર મારી જમીન છે ને ઈ એમાં રહીએ છે. આવડો બંગલો છોડીને 90 એકરની જમીનમાં છોકરો મેં કરે છે શું? મને કે એને મારા પૈસાથી મતલબ નથી. એટલે એને એમ કીધું છે કે હું મારા 8 મિત્રો સાથે ઓર્ગેનિક ફાર્મિંગ કરવા માંગુ છું અને આખા વર્લ્ડને અમે જે ઉગાડશું ને વેચવા માંગુ છું, મારે તમારી પ્રોપર્ટીથી કાંઈ મતલબ નથી. મારા રૂવાડા થઈ જાય ને બેઠા થઈ ગયા. 1200-1500 કરોડ નો આસામી હોય જેનો બાપ આવડો બંગલો, કે જે મેં મારી જિંદગીમાં નતો જોયો એવડો બંગલો હોય, અને એ છોકરો સામે 90 એકર જમીનમાં નાનું એવું ઝૂંપડું બનાવીને 8 મિત્રો સાથે રહીએ. મેં કીધું પિનાકીનભાઈ સોરી ટુ સે યુ, પણ તમને મળવામાં રસ નથી, મારે તમારા છોકરાને મળવું છે. અને પછી એનો જવાબ સાંભળજો સાહેબ, પણ કે સાઈરામ તો સોરી ટુ સે યુ કે એ આવશે કે કેમ એની હું ગેરંટી નથી કરતો, કારણ કે એને કોઈ સેલિબ્રિટીથી મતલબ નથી. એના પગ ગારાવાળા હોય છે અને હવારથી સાંજ સુધી ખેતરમાં કામ કરે છે. મેં કીધું એ નહીં આવે અમે તો આપણે જવા તૈયારી, કારણ કે મને એ જાણવું હતું કે અમેરિકામાં બ્રોન એન્ડ બોટઅપ થયેલો છોકરો અને એના બાપની આવડી કરોડોની સંપત્તિને પાટું મારીને પોતાના પગ ઉપર ઉભો થવાની કોશિશ કરે. આ મારા માટે અને તમારા માટે બહુ મોટી ઇન્સ્પિરેશનલ ઘટના હતી. મેં એને વાત કરી, પિનાકીનભાઈ વાત કરી કે તને વાંધો ન હોય તો બધા આર્ટિસ્ટો આવ્યા છે મારા જ ગ્રુપમાં અને દે વોન્ટ ટુ મીટ યુ. એટલે ઓલે કે ઓકે ડેડી હું આવું છું. આવ્યો છોકરો, આપણે જે મજૂરો પહેરે ને કડિયા કામ પહેરે, ખબર આવડા ચામડા વાળા બૂટ, એટલે એવડા બૂટ પહેરેલા અને મોઢું એને થોડું ધોયેલું, હાથ બાથ થોડા આમ આપણે ખબર પડે કે ગારામાંથી આવ્યો હશે. અને હાય, પછી મેં એની યાર વાત કરી અને મેં કીધું, મેં ખાલી એટલું જ કીધું, મેં કીધું યુ હેવ અ કોન્ફિડન્ટ ધેટ યુ વિલ બી સક્સેસ ઓર નોટ? કે ડેફિનેટલી. એના ડેફિનેટલીમાં મને જે મજા આવી છે ને સાહેબ, અમેરિકા સુધી અમારો થાક ઉતરી ગયો. મને કે પપ્પા પાસે કાંઈ નહોતું અને પપ્પા જો અહીંથી 40 વર્ષ પહેલા અમેરિકામાં આવ્યા હોય અને એક સાયકલમાંથી મર્સિડીઝ સુધી, અત્યારે લેક્સસ કાર, 1.5 કરોડની કાર હતી એના ઘરમાં, એ લેક્સસ સુધી પહોંચી શકતા હોય તો મને તો પપ્પાએ 90 એકર જમીન આપી છે એટલે હું પપ્પા કરતા એક સ્ટેપ આગળ છું. સાંભળજો એનો કોન્ફિડન્સ.
કે પપ્પાને કોઈ 90 એકર જમીન નહોતી આપી, મારા બાપે મને મારી ઉપર મને 90 એકર જમીન આપી છે. અને બીજી વાત કે મારા બાપે મારી ઉપર ભરોસો મૂક્યો છે અને મને મારી જાત સિવાય બીજા કોઈની મત ભરોસો નથી. સાહેબ, આવા કિસ્સાઓ મારી નજર સામે જોઉં છું ને ત્યારે મને એમ થાય કે આપણે તો બીપીએલ બાપના પૈસા લે યાર. હા વા, પપ્પા કમાય છે ને 42 વર્ષ લગીના ઘરમાં બેઠા બેઠા ખાધા હોય એવા છોકરા આપણે જોઈએ છીએ આપણી આજુબાજુમાં. માર્કેટમાં ગોતી લેજો એવા કેટલાય છે જે છે ને ઓલું પાણી ગાળીને પીતા હોય ને ગામનું લોહી ડાયરેક્ટ પીતા હોય. આવા કેટલાય હશે કે પપ્પા કમાય છે ને આપણે શું જરૂર. કારણ કે આપણી અંદર 16 વર્ષે સ્વીટ 16 ની પાર્ટી આપીને જો મમ્મી પપ્પાએ કહી દીધું હોત ને કે બેટા હવે 4 જણા જમવા જાય 16 વર્ષ પછી ઇમ્પિરિયર હોટલમાં બેઠા હોય કદાચ, તો દીકરો એનું બિલ આપે, દીકરી એનું બિલ આપે, બાપ એનું બિલ આપે અને માં એનું બિલ આપે. આ સાલું સાંસ્કૃતિક રીતે આપણે સ્વીકારી ન શકીએ, પણ એક બુદ્ધિથી લગાડો તો સાહેબ દીકરો હોળવર નો થાય એટલે એ કમાવવું જ પડે, નકર બિલ બાપાને દેવું પડશે. આપણે તો ગામના નથી દેતા. મારી વાત ક્લિયર ઉતરે છે ને તમારે અંદર? કે આપણે ગામ ના દેવા તૈયાર નથી કે મારા બાબા પિયા થાય મારા, એટલે આ ભાઈ આહા. ઓબામાની છોકરી ભૂલ કરે તો સી હેઝ ટુ પે ધ પેનલ્ટી. આખે ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ભૂલ કરે તો એને 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 જેલમાં નાખી દે. આ લોકો સહેજ પણ રાહ નો જોવે કે આ પ્રેસિડેન્ટની દીકરી છે એટલે એનાથી એક સિગ્નલ તોડાય નહીં સાહેબ. અને આપણે અહીંયા સરપંચનું વકરી ગયેલું છોકરું કોઈના બાપનું હારતું નથી. અને આપણે વાત કરીએ છીએ અમેરિકાને ગાળ દેવી બહુ સહેલી છે બોસ, પણ ત્યાં જઈને ચોથી વખત હું અમેરિકા ગયો, મેં વિદેશની સંસ્કૃતિને વિદેશના લોકોની લાઈફસ્ટાઈલને બરાબર ઘોળી છે. કારણ કે મને ખબર છે કે મારે યુવાનો સાથે વાત કરવાની છે ત્યારે બેલેન્સ મોડમાં ફોરેનને કે કોઈ પણ માણસને મેં કીધું ને હુરિયો બોલાવી નાખવો, ફંક્શનને ફેલ કરી નાખવું તો 5 મિનિટની વાત છે. ફંક્શનને સફળ કરવા માટે 3 કલાકનું આવું પિન ડ્રોપ સાયલન્સ. આઈ લવ યુ ફ્રેન્ડ, તમે બહુ સરસ રીતે સાંભળી રહ્યા છો. તો આ આજ તો છે અને અને આજ તમારી એનર્જીને ડાયવર્ટ કરવાની આમાંથી ભારત માતા કી જય તરફ આપણે ડાયવર્ટ થવાનું. નગર ખબર ને વારે ઘડી આવું કરો કરો એક આડે કરો. આ રાખો એનર્જી તો જોઈએ, જુવાનમાં એનર્જી ન હોય તો કોની પાસે હોય સાહેબ એનર્જી? આહા, યાદ રાખો આ દેશમાં 60 વર્ષની આર્મી નથી સાહેબ, 70 વર્ષે કોઈ આર્મીમાં ભરતી નથી કરતું, આર્મીમાં 20 વર્ષના જુવાન ઉપર ભરોસો રાખે છે આખો દેશ અને દેશનું ડિફેન્સ. કે આ જુવાન જ્યાં સુધી ઉભો છે ને ત્યાં સુધી હિન્દુસ્તાનની સરહદ ઉપર એક દુશ્મનનો પગ નહીં આવવા દે. પણ આ ભરોસાને જીવતો રાખવાનો. હું કે તમે આર્મીમાં નથી જઈ શકતા ભાઈ, હું કે તમે દેશનું બીજું કાંઈ કામ નથી કરી શકતા, આપણે ખાલી આપણા ક્ષેત્રમાં આપણી લાઈફમાં ભણી રહ્યા છીએ. તો આપણે દેશને સપોર્ટ કેવી રીતે કરી શકીએ? ખાલી એટલું કે તમે ખાલી તમારું વ્યસન મુક્ત જીવન આપો તમારા દેશને, કે તમે એસેટ છો, તમારી જાતને ફીલ કરો. એક નાનકડું એવું બ્રહ્માસ્ત્ર આપું છું તમને કે જે તમારી લાઈફ ચેન્જર. મેં જ્યાં જ્યાં પણ હું સ્પીચમાં યુવાનોને મળ્યો છું ત્યાં મેં આ કીધું છે. નિષ્ફળતાની વાત પહેલા પૂરી કરી દઉં પછી એની વાત ઉપર આવું કે અમિતાભ બચ્ચન એ 7 ફિલ્મો એની નેગેટિવ આવે, નિષ્ફળ જાય, પછી અમિતાભ બચ્ચન સુપરસ્ટાર બને. એ આર રહેમાન ભારતને પહેલો ઓસ્કર આપનાર માણસ, 10મા ધોરણ સુધી ભણ્યો હતો, પછી એની પરિવારની હાલત એવી થઈ ગઈ હતી એટલે એ માણસને તરત જ ઓર્કેસ્ટ્રામાં ઇલિયા રાજા સાથે ઓર્ગન વગાડવા વયો ગયો અને ભારતના બેસ્ટ ઓફ બેસ્ટ મ્યુઝિક એને આપ્યા અને ભારતને ઓસ્કર અપાવ્યો. આ ન ખબર તો કહી દઉં. રજનીકાંત જેના નામે સાઉથમાં મંદિરો છે.